અમદાવાદમાં સ્ટાઇપન્ડ મુદ્દે આજથી રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર છે. શહેરની 6 સરકારી અને કોર્પોરેશન સહિત જીએમઈઆરએસની હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ આજે હડતાળ પર રહેશે. 1500 જેટલા રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર જતા હાલાકી સર્જાશે. ઇમરજન્સી સેવા પણ ન મળી શકે. 10000 જેટલી ઓપીડી પણ રદ થઈ છે. દર્દીઓને અગવડ ન પડે તે માટે સિવિલ હોસ્પિટલે ચોક્કસ એવી જાહેરાત કરી છે કે મેડિકલ ઓફિસર સહિત 110 તબીબી સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. રેસિડેન્ટ ડોક્ટર્સે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે સ્ટાઇપન્ડમાં વધારો 3 વર્ષને બદલે 5 વર્ષે થઈ રહ્યો છે, જેના કારણે અમારો રોષ છે. સ્ટાઇપન્ડમાં 40% વધારો કરવાની માંગ છે. જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા રાજ્યભરની હોસ્પિટલમાં હડતાળ. તો સવાલ એ છે કે આ હડતાળનો અંત આખરે ક્યારે આવશે? દર્દીઓની સારવારના ભોગે વારંવાર હડતાળ શા માટે પડે છે? ગુજરાત સૌથી વધુ સ્ટાઇપન્ડ આપનાર રાજ્યોમાં સામેલ, છતાં હડતાળ કેમ? 1 લાખથી વધુ રકમનું સ્ટાઇપન્ડ મળવા છતાં પણ આ બબાલ કેમ થાય છે? આવશ્યક સેવાઓમાં સામેલ હોવા છતાં પણ તબીબો હડતાળ કેવી રીતે પાડી શકે? હડતાળને પગલે દર્દીઓને પડતી હાલાકી માટે જવાબદાર કોણ છે? કેમ તબીબો તેમની ફરજ ભૂલીને અંગત સ્વાર્થમાં રાચી રહ્યા છે? હડતાળના નામે દર્દીઓને બાનમાં લેવામાં આવતા હોય છે. એક બે નહીં પરંતુ અનેક હડતાળો અમદાવાદમાં જોવા મળતી હોય છે. જ્યારે અને ત્યારે જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા કોઈ પણ માંગણીને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવતું હોય છે અને આ જ હડતાળને પગલે માત્ર ને માત્ર કદાચ હેરાન પરેશાન થતા હોય તો તે દર્દીઓ થતા હોય છે. કેટલાક દર્દીઓ છે કે જે કલાકો સુધી લાંબી લાઇનોમાં ઊભા છે અને આખરે વાટ જોઈ રહ્યા છે કે ક્યારે તેઓને સારવાર મળશે, કારણ કે માત્ર કેસ કઢાવવામાં તેઓને લગભગ કલાકથી પણ વધુ સમય લાગી જાય છે અને ત્યારબાદ તેઓ તબીબ પાસે પહોંચે છે, ત્યાં પણ લાઇન રહેતી હોય છે, ત્યારબાદ દવા મેળવવા માટે પણ અલગથી લાઇન રહેતી હોય છે. કેટલાક વ્યક્તિઓ સાથે વાત કરીશું. તમે ક્યાંથી આવ્યા છો અને કેટલા કલાક થયા? 1 કલાક હોય. ક્યાંથી આવ્યા? બટવા. બટવાથી. ડોક્ટરોની હડતાલ હોવી જોઈએ ખરી? ડોક્ટરોની હડતાલના કારણે લાગે છે કે લાઇનો? લાઇન. અનેક એવા દર્દીઓ છે કે જેઓ લાંબી કતારોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. અનેક એવા વ્યક્તિઓ છે કે જેઓ આખરે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેઓને સારવાર મળશે. તબીબો દ્વારા હડતાલ વારંવાર કરવામાં આવતી હોય છે. આપનું શું માનવું છે? ડોક્ટરોની હડતાલ હોવી જોઈએ ખરી? ડોક્ટરોની હડતાલ હોવી જ ના જોઈએ. ડોક્ટર મરીજ માટે છે, પબ્લિક માટે છે. એમના પ્રશ્નો હોય તો સરકાર સામે રજૂ કરો, બાકી ડોક્ટરને હડતાલ કરવાનો કોઈ જ હક નથી. લાગે છે કે ડોક્ટરોની હડતાલના કારણે આ દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. 1-1 કલાકથી લાઇનમાં ઊભા રહ્યા છીએ અમે, કોઈ જ પરેશાની. એટલા વરસાદથી ઘરેથી આવ્યા છીએ અમે, ચારે બાજુ વરસાદ છે. આટલા વરસાદમાં પબ્લિક અહીંયા આવી છે અને આ હડતાલના હિસાબે જે અમે પરેશાની થઈ રહ્યા છે. ડોક્ટરને હડતાલ કરવાનો કોઈ હક નથી. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વરસાદના સમયમાં લોકો અનેક મુશ્કેલીઓથી, આ દર્દીઓમાં કેટલાય એવા દર્દીઓ હશે કે જેમની પાસે આવવાનું કદાચ ભાડું પણ મુશ્કેલથી મળી રહેતું હશે અને આ દર્દીઓ પોતાનું ભાડું મેળવ્યા બાદ હોસ્પિટલ આવતા હોય છે અને હોસ્પિટલ આવ્યા બાદ અનેક એવા દર્દીઓ છે કે જેમને માલુમ પડતું હોય છે કે આખરે ડોક્ટરોની હડતાલ છે અને એટલા માટે આજે કેટલીક બાબતોએ તેઓને સારવાર મળતી હોય છે અને કેટલાક રિપોર્ટ પછી કરવાના રહેતા હોય છે. આમ કરીને તેઓને અહીંથી ધકેલી દેવામાં આવતા હોય છે. ફરીથી તેઓએ બીજી વખત આવી અને પોતાની સારવાર માટે વલખા મારવા પડતા હોય છે. જે મુદ્દા છે તે માત્ર ને માત્ર ગેરવ્યાજબી છે, કારણ કે 1 લાખથી વધુ ઇન્સેન્ટિવ ડોક્ટરોને આપવામાં આવે છે, પરંતુ તેમ છતાં તેઓની માંગણી છે કે દર વર્ષે 40% વધારો ઇન્સેન્ટિવ માટે આપવામાં આવે. સૌથી મહત્વની બાબત છે કે આખરે તેઓ પગાર માંગી રહ્યા છે કે ઇન્સેન્ટિવ, તેનો ફરક કદાચ તેઓને ખ્યાલ નથી અને એટલા માટે ગુજરાત રાજ્યમાં સૌથી વધારે ઇન્સેન્ટિવ, દેશભરના રાજ્યોમાં જે રીતે ઇન્સેન્ટિવનો જે દર છે અને સૌથી વધુ જે રાજ્યો ઇન્સેન્ટિવ આપી રહ્યા છે. બિલકુલ, એટલે ખાસ વાત એ છે કે પ્રશ્નની રજૂઆત યોગ્ય જગ્યાએ થાય જરૂરી છે, પરંતુ સાથે સાથે દર્દીઓ હેરાન ન થાય એટલું જ જરૂરી છે.